ભરૂચના સ્વાન તલાવડીથી અપના ઘરને જોડતો રસ્તો ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો બન્યો છે। કોઈનો જીવ જાય તે પહેલા ભરૂચ નગરપાલિકા તંત્ર જાગે તે અત્યંત જરૂરી છે। ભરૂચ નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા ગુજરાત હાઉસિંગ બોર્ડનો વન વિભાગની કચેરીથી અપના ઘર જલારામ ધામ જતો માર્ગ બનાવાયો હતો। આરસીસીના બનાવેલ આ માર્ગ પર કોન્ટ્રાક્ટરે નરી વીટ ઉતારી હતી। કોઈપણ લેવલિંગ વગર રસ્તો બનાવી ગટરના ઢાંકણા ગમે તેમ લગાવી દેવાયા હોવાનો આક્ષેપ અમીધારા અપના ઘર જલારામ ધામ આશ્રય સોસાયટીના લોકો અને વાહન ચાલકો કરી રહ્યા છે। આટલું ઓછું હોય તેમ આ માર્ગમાં સિમેન્ટ પણ યોગ્ય રીતે વપરાય નહીં હોવાના પણ આક્ષેપ કરાયો છે। ચોમાસામાં લોકોએ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવું પડ્યું હતું તો વાહન ચાલકો અને લોકો પડવાના કેટલાય બનાવો બન્યા હતા। હવે માર્ગ પર સળિયા બહાર નીકળી આવ્યા છે। આ જોખમી સળિયાને લઈ વાહન ચાલકોની મુસીબતોનો પાર રહ્યો નથી તો ચાલતા જતા લોકોની પણ અકસ્માતનું જોખમ રહેલો છે। આ માર્ગ પરથી હજારો લોકો અવર જવર થતી હોય ત્યારે અબાલ વૃદ્ધ કે કોઈ મહિલા સળિયાઓમાં પટકાઈ ઇજાગ્રસ્ત બને તે પહેલા પાલિકા સળિયા કાપી રસ્તો દુરસ્ત કરે તે જરૂરી બન્યો છે। સાથે જ આ માર્ગ બનાવનાર કોન્ટ્રાક્ટર પાસે ફરીથી ગુણવત્તાયુક્ત માર્ગ બનાવાય તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે। અને આ રસ્તો બહુ જ ખરાબ થઈ ગયો છે, હજુ 6 મહિના બી નહીં થયા, એના પહેલાં સળિયા નીકળી ગયા છે અને ખાડા બી બહુ જ પડી ગયા છે, પાણી બી ભરાય છે અને નીચેથી રોડ બનાવેલું છે, પાણી આખું ગૂંથણ સુધી રહે છે અને એનો કોઈ નિકાલ જ નથી। ગાડીવાળા બી ફોરવાળા બી હરે ભરે જંદા ગાડીની અંદર, રાતના ટાઈમ પર કશું દેખાય બી નહીં, લાઈટ બાઈટ કંઈ નહીં મળે મને ગાડી કશું। સળિયાના કારણે શું તકલીફ પડે? સળિયામાં સાહેબ ગાડીમાં ટાયરમાં ફરવા જાય સળિયા કરે મને, એ લોકોને રોડ ને રિપેરિંગ કોણ કર્યું કે માટે લાખે નહીં ગયા રોડ ની ઉપર લોકો, તો શું માંગ છે તમારે? હોય ના રોડ બનાવવા પડશે ને કે આરસીસી કર્યા પણ અમને એવા આ ગાબા ઉભી જાય એની કરતા પ્રયાસ કર્યા પણ અમને એવું। ભરૂચ નગરપાલિકા દ્વારા આશ્રય સોસાયટી અને અમીધારાની પાછળનો જે રોડ બનાવેલો છે આરસીસીનો, એમાં એટલું કહેવા માંગુ કે અત્યારે એની આ ગુણવત્તા હજુ 6 મહિના પણ નહીં થયા, એની ગુણવત્તા જોવામાં આવે તો અહીંયા જુઓ તો બધા સળિયા બહાર આવી ગયા છે। તો ભરૂચ નગરપાલિકાના શાસક પક્ષના નેતાઓને મારી ખાસ વિનંતી કે જ્યારે આટલા મોટા લાખોના ખર્ચે જેવો આરસીસીના રોડ બનતા હોય તો કઈ સિટી એન્જિનિયર દ્વારા નિરીક્ષણ કરવામાં આવે। આ જે મલાઈ ખાવાની કટકી જે છે, કટકીમાં આ રોડની હાલત જુઓ કેટલી કફોડી બનેલી છે, થોડો વરસાદ પડે તો અહીંયા આપણે ઘૂંટણ સમા પાણી અહીંયા ભરાઈ જાય છે, એટલે ત્યાંના સ્થાનિકોને આવવા જવામાં ખૂબ મુશ્કેલી પડી રહેલી છે।